હાલ ભગવાન શ્રી દ્વારિકાધીશને ગ્રીષ્મ ઋતુની અંદર સાંજ સમયે પુષ્પવાઘાના દર્શન થાય છે, જેમાં ભગવાન શ્રી દ્વારકાધીશના રોજે નિત્ય અલગ અલગ લીલાઓના દર્શન થાય છે, જેમાં આજે ભસ્માસુરના વધ કરતી વખતે મોહિની સ્વરૂપના દર્શન કરવામાં આવ્યા છે. કહેવાય છે કે ભગવાન ભોળાનાથને રીઝવવા બહુ જ સહેલા છે. એક ભસ્માસુર નામના દૈત્યએ કઠોર તપસ્યા કરીને ભગવાન ભોળાનાથ પાસેથી વરદાન માગ્યું કે હું જેના પર પણ હાથ મૂકું એ ભસ્મ થઈ જાય, અને ભગવાન શિવજીએ એની તપસ્યાથી પ્રસન્ન થઈ અને વરદાનને તથાસ્તુ કહ્યું કે તું જેના પર પણ હાથ મૂકીશ એ ભસ્મ થઈ જશે. અને એ વરદાન પ્રાપ્ત કરી અને અસુર જે છે અતિશય મોહમાં અભિમાનમાં એણે ભગવાન શિવ ઉપર જ હાથ રાખવા પ્રયત્ન કર્યો, કારણ કે ભગવાન ભોળાનાથના પત્ની માતા પાર્વતી પર કુદૃષ્ટિ નાખી, અને એ માટે થઈને એ ભોળાનાથ ઉપર જ હાથ મૂકવા ગયો અને ભોળાનાથ જે છે ત્યાંથી ભાગતા થયા, અને ભાગતા ભાગતા એ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને એમણે વિષ્ણુ પાસેથી આ સમસ્યાનું નિરાકરણ માગ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ જે છે એ મોહિની સ્વરૂપ એટલે કે સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું, અને પછી અને ભગવાન વિષ્ણુએ જે છે એ લીલા કરી અને ભસ્માસુરને પોતાની વાતોની જાલમાં ફસાવીને કહ્યું કે ચાલો આપણે બંને નૃત્ય કરીએ, હું જે રીતે નૃત્ય કરું એ જ રીતે તમે પણ કરો. અને એ રીતે એમને ચાલાકીથી ભસ્માસુરને પોતાનો જ હાથ જે છે એ ભસ્માસુરના જ માથા ઉપર રખાવી દીધો, જેથી કરી અને ભસ્માસુર જે છે એ પોતાના જ વરદાનથી બળીને ખાક થયો અને ભગવાન શિવજીની સમસ્યાનો અંત આવ્યો. અને આજે એ જ લીલા આજે જે તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી દ્વારકાધીશના એક બાજુ જે શંકર ભગવાન છે અને બીજી બાજુ જે છે એ ભસ્માસુર જે છે જે માથા ઉપર હસ્ત રાખી અને ઊભો છે. તો ભગવાન દ્વારકાધીશનું પણ મોહિની સ્વરૂપ આપણે માથા ઉપર એક હાથ ઊંચો છે અને આખું જ સ્ત્રીનું સુંદર સ્વરૂપ મોહિની સ્વરૂપ જે છે એ દર્શન થાય છે. દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઇક કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે. વૃંદા પાઢિયા સૌને જય દ્વારકાધીશ.